તો તમે આજે લેવલની વાત કરી રહ્યા છો 75, 75, 75, 80 ની આસપાસ. આ એક ઇન્ટરેસ્ટિંગલી જો આપણે એકવાર ચાર્ટ પર નજર કરીએ તો ગયા 5-6 સેશન્સની અંદર આપણે આ લેવલની આસપાસ કેટલીક વાર આવ્યા છે. ઇનફેક્ટ ગઈકાલે પણ આપણે જે લો જોયું એ 7588 નો હતો. એની પહેલા ગયા સપ્તાહમાં જ્યારે આપણે માર્કેટ પર દબાણ જોયું તો અહીંયા 29 નો લો જે છે 7582 છે. એની પહેલા 28 નો લો તમે જુઓ તો 7587888 છે. તો આ લેવલની આસપાસ આપણે કેટલીક વાર આવી ગયા છે અને અહીંયા એક સપોર્ટ મળ્યું છે. આ નીચે તમે આ જે લાઈન જુઓ છો આ એક મંથલી મૂવિંગ એવરેજ છે. તો આપણે એની આસપાસ ગઈકાલે સપોર્ટ લીધો છે. તો એવી શક્યતા છે કે અહીંયા માર્કેટ એકવાર ટકીને રહેને જ્યાર સુધી ગઈકાલનો લો કે આજે એક સપોર્ટ રેન્જ આપણે 7580ની આસપાસ જોઈ રહ્યા છે ના તૂટે ત્યાર સુધી કદાચ આપણે અહીંયા નવી મંદી થતા નહીં જોઈએ. પણ ત્યારે જિગ્નેશ આજે ઉછાળાના સંકેત છે. અત્યારે તમે જુઓ SGX નિફ્ટી પણ 25 પોઈન્ટ ઉપર દેખાઈ રહ્યો છે. માર્કેટમાં અત્યારે અપસાઇડ કેટલી જુઓ છો ને ઉપર કયા મહત્વના લેવલ છે? આઈ થિંક પ્રદીપ, ગઈકાલે મને જે સેલ ઓફ જોવા મળ્યું છે એ ચાર્ટ ઉપર ઘણા સારા વોલ્યુમ સાથે જોવા મળ્યું છે. તમે પણ ચાર્ટ અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છો અને એ પ્રમાણે મને એવું લાગે છે કે 28મીમાં પણ એવી જ રીતનું આપણને સેલ ઓફ જોવા મળ્યું હતું. રૂટીન દિવસો કરતાં એ દિવસે પણ વોલ્યુમ વધારે હતું. ક્યાંક ને ક્યાંક આ બે મૂવ આપણને એવું બતાવે છે કે ઉપરની તરફથી અપસાઇડ અત્યારના કેપ થઈ ગઈ છે. આપણે એવું પણ જોયું છે કે અત્યાર સુધીની જે અપસાઇડ છે એ નીચે બજેટ સેશન પછી બહુ જ સારી અપમૂવ આપણે જોઈ છે અને આ અપમૂવ પછી બે વખત આપણને સેલ ઓફ જોવા મળ્યું છે. એટલે મને એવું લાગે છે કે અત્યારના અપસાઇડ સીમિત છે. ઇવન ગઈકાલે પણ જે સેલ ઓફ આવ્યું છે એ ક્લિયર કટ માર્કેટનો મૂડ બતાવે છે. આવનાર થોડા દિવસ માટે મને એવું લાગે છે કે બેરિશનેસ જળવાઈ રહે. ગઈકાલના દિવસની જે આખા દિવસની મૂવ હતી એ મૂવનો મીન આપણે જોઈએ તો અરાઉન્ડ 7660ની આસપાસ આવે છે. તો 7660 આજના દિવસ દરમિયાન જો ઉપર જઈએ તો પણ ત્યાં સુધી જઈ શકીએ, પરંતુ ત્યાંથી મને એવું લાગે છે કે કારોબાર સીમિત થશે અને માર્કેટને નીચે આવવું પડશે. માર્કેટ સમહાઉ હોરિઝોન્ટલ લાઇનને યાદ રાખે છે. હોરિઝોન્ટલ લાઇન એટલા માટે કે જે લોકો ચાર્ટ નથી જોતા એ લોકોને પણ આવા લેવલ્સ યાદ રહે છે. તમે જોશો કે સપ્ટેમ્બરમાં આપણે લો કર્યો હતો એટ અરાઉન્ડ 7550ની આસપાસ. એવી જ રીતના આપણે ડિસેમ્બરમાં પણ લો બનાવ્યો હતો અને એ પછીના બંને ટ્રેડિંગ એ પછીના પૂરેપૂરા ટ્રેડિંગ સેશનમાં બે વખત આ લેવલ રેઝિસ્ટન્સ તરીકે આપણે ટેસ્ટ કરેલું છે. અત્યારના મને એવું લાગે છે કે ફરીથી માર્કેટ નીચે જાય અને 7540ની આસપાસ ફરીથી એકવાર ટચ કરશે અને ત્યાં કદાચ બેઝ બનાવશે એવું લાગી રહ્યું છે.